પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચૂંટકી અસરો ભાગ ત્રણ પ્રશ્ન એકત્રીસ છે યોગ્ય આકૃતિની મદદથી વિદ્યુત મોટર ડીસી મોટર ની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો ડીસી મોટર એટલે ડાયરેક કરંટ મોટર એસી મોટર પણ આવે અને ડીસી મોટર પણ આવે જે આપણે ઘરમાં પંખામાં હોય એ એસી મોટર હોય બરાબર છે તો અહીંયા જે છે એ ડાયાગ્રામ કહેવાય અને આ છે એ આપણે ઓરિજિનલ મોટર જે પાણી ચડાવવાની હોય અને આ એની આંતરિક રચના છે જેમાં અહીંયા આ એન ધ્રુવ છે તો અહીંયા આ એન ધ્રુવ છે આ એસ છે બરાબર કલરનું કોઈ મહત્ત્વ નથી ત્યાર પછી આ જે દેખાય તમને એ બંને કાર્બનના બ્રશ છે અને આ જે દેખાય છે એ એક જ રીંગમાંથી બે અડધા ભાગ કરીને અડધિયા બનાવેલા છે અને સ્પ્લિટ રીંગ પણ કહેવાય આ બે ભાગ આ વચ્ચે દેખાય એક્સલ છે અને અવાહક પણ છે આ વાહક છે ત્યાર પછી આ તાર છે આ કળ છે આ બેટરી છે અને એન્ ધ્રુવ એસ ધ્રુવ વાહક તારનું ગૂંચળું છે આ આટલા સાધનો આપણે જોડવાના છે તો સૌપ્રથમ વિદ્યુત મોટરની રચના વિશે વાત કરીએ તો વિદ્યુત મોટરમાં તાંબાના તારનું લંબ ચોરસ ગૂંચડું હોય છે એટલે ખરેખર તો વાસ્તવમાં એક જ ગૂંચળું નથી હોતું પણ અસંખ્ય આટાવાળા ગૂંચડા હોય છે એટલે અહીંયા તો સમજ માટે આપણે એ બી સીડી એવું એક ગૂંચડું છે આ ગૂંચડાને કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે કાયમી ચુંબક એટલે જેવો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એક ગુચડું છે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કે અહીંથી આમ રેખાઓ ગયેલી હોય છે બરાબર એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય નેક્સ્ટ સ્લાઇડમાં તમારા પાઠ્યપુસ્તકમાં આવી આકૃતિઓ છે એટલે અહીંથી આ રીતે આમ રેખાઓ ગયેલી હોય એનથી એસ તરફ એટલે આ એનથી એસ તરફની ચૂંકી ક્ષેત્રની રેખા અને આ એ બી અને આ સીડી એ પરસ્પર આમ ચોકડી પડે એટલે લંબ રૂપે કહેવાય એને આ ગૂંચળાને એટલે આને કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે એ વાત આપણે કરી જેથી તેની એ બી અને સીડી ભૂજાઓ ચૂંકી ક્ષેત્રની દિશાને લંબરૂ રહે ગુચડાના બે છેડાઓને આ જે જે દેખાય છે તમને એના બે બે છેડા એટલે એક એક આ આ છેડો છેડો અને બીજો એને એનું નામ આપેલું છે અહીંયા પી અને ક્યુ એની સાથે જોડવામાં આવે છે આ અડધિયાઓની અંદરની બાજુઓ આ જે અડધિયા છે એની આ અંદરની સાઈડ છે એ કેવી હોય અવાહક બરાબર છે અને તેમને એક્સલ એટલે આ ધરી સાથે જોડવામાં આવે આ સળંગ હોય જે તમને અહીંયા બાજુની આકૃતિમાં દેખાશે પી અને ક્યુની બહારની વાહક બાજુઓ એટલે આ જે અડધિયા છે એની બહારની એટલે આ જે કોફી કલર સાથે ટચ થાય છે બંને સાઈડ સાથે એટલે બ્રશ સાથે એ બંને વાહક હોય છે એટલે એ કાર્બનના બ્રશ હોય છે કાર્બનની પટ્ટી જે વાહક હોય છે એની સાથે જોડવાના છે કાર્ય પદ્ધતિ ઉદ્ગમ બેટરીમાંથી એટલે જે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અથવા તો એમાંથી નીકળે છે તો એ વિદ્યુત પ્રવાહ ગૂંચળા એબીસીડીમાંથી એમાં બ્રશ એક્સ મારફતે દાખલ થાય અહીંયા બંને આકૃતિમાં સેમ છે અહીંયા એક્સ છે તો અહીંથી પ્રવાહ આમ જાય બ્રશ એક્સમાં જાય ત્યાંથી આ ગૂંચળામાં દાખલ થાય બરાબર ત્યાંથી વાય બ્રશ સુધી પહોંચે ઓકે એટલે આ રીતે આમ સળંગ આ રીંગમાં રિંગમાંથી આ બ્રશમાં અને બ્રશમાંથી કળ કળ અને પાછો બેટરી સુધી રિટર્ન પહોંચી જાય ગુચડાની ભૂજા એ બીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એથી બી તરફ વહે છે એથી બી તરફ જ્યારે ભૂજા સીડી છે આ સીડી એમાં સી થી ડી તરફ વહે છે એ તો તમે આકૃતિ જોઈને પણ આ બધું વર્ણન કરી શકો એ બી અને સીડી બંનેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો ચું ક્ષેત્રની દિશાને લંબરૂપે હોય છે જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી ચૂંકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ તો આપ જાણો છો જ પેલી આંગળી પણ કયા હાથની ડાબા હાથની બીજી આંગળી એટલે મધ્યમાં અને અંગૂઠો એવી રીતે પ્રસારો કે એ એકબીજાને પરસ્પર લંબરીએ એટલે એની મદદથી તમે જાણી શકો કે ભૂજા એ બી પર લાગતું બળ એને અધો દિશામાં ધકેલે છે એટલે તમારે શું કરવાનું છે આ એનથી એસ તરફ એટલે તમારી જે ડાબા હાથની આંગળી છે એને આ દિશામાં એસ તરફ એનો છેડો આવે એ રીતે તમારે ગોઠવી દેવાની બરાબર અને અંગૂઠો છે એને નીચે જવા દેવાનો એટલે તમારી જે બીજી આંગળી છે ને એ બીજી આંગળી એથી બી તરફ જતી હોય એવું લાગશે બરાબર અંગૂઠો નીચે એટલે એબી તરફ આ એબી સાઈડ છે ને એમાં ઉપરથી નીચે તરફ બળ લાગશે અને એ જ રીતે સીડી ઉપર નીચેથી ઉપર તરફ બળ લાગશે એટલે

અડધા પરિભ્રમણ બાદ એટલે અડધું એટલે આ સીડી બાજુ છે અહીંયા આવી જાય ત્યાં સુધી અથવા તો ત્યાર પછી પ્રવાહની દિશા ઉલટાઈ જાય એટલે આ સીડીમાં અત્યારે હાલમાં ઉપરથી નીચે પ્રવાહ વહે છે બરાબર સીથી ડી તરફ જે સીડી બાજુ છે એ અહીંયા આવશે એટલે આ એબી છે એ અહીં આવી જશે અને સીડીમાં પ્રવાહ ઉપરથી નીચે વહે છે સીથી ડી તરફ એના બદલે સીડી અહીંયા આવશે એટલે ડીથી સી તરફ પ્રવાહ વહેવા લાગશે અને એવું જ કંઈક એ બીમાં જોવા મળશે એટલે પ્રવાહની દિશા અડધું પરિભ્રમણ થાય ને એટલે આ એ બી બદલે આ અત્યારે પ્રવાહ કેવી રીતે વહે છે એ બી સીડી બરાબર પણ અડધું ભ્રમણ થશે અથવા પરિભ્રમણ તો એમાં શું થશે પ્રવાહની દિશા ડીસી એ માર્ગે વહે છે પરિપથમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવે એવા સાધનને કમ્યુટેટર કહેવાય હવે કમ્યુટેટરો કમ્પ્યુટર નહીં કમ્યુટેટર એટલે શું તો આ જે બે રિંગ દેખાય છે તમને અડધી બરાબર એ જ કમ્યુટેટર તરીકે કામ કરે છે કમ્યુટેટરનું કામ છે પ્રવાહની દિશાને ઉલટાવી નાખવાનું એટલે આ ભાગ છે અહીં આવી જશે આ ભાગ છે અહીં આવી જશે એટલે પ્રવાહની દિશા ઉલટાઈ જશે હવે ગુજરામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જતા ભૂજાઓ એ બી અને સીડી પર લાગતા બળોની દિશા પણ ઉલટાઈ જાય છે આમ ભૂજા એ બી છે એ અહીંયા આવી જશે તો એમાં ઉપરની તરફ બળ લાગશે એટલે ઉપર ધકેલાશે અને સીડી અહીંયા આવી જશે એમાં નીચેની તરફ એટલે આ સાઈડ છે ને હંમેશા નીચેની તરફ જ બળ લાગશે અને આ બાજુ ઉપરની તરફ જ એટલે ઉધ્વ દિશામાં બળ લાગશે તેથી ગુજરું અને એક્સેલ બીજું અર્થ પરિભ્રમણ પૂર્ણ કરે છે અર્ધ એટલે અડધું એ તો આપ જાણો છો દરેક અડધા પરિભ્રમણને અંતે વિદ્યુત પ્રવાહ ઉલટાઈ જાય છે અને ગૂંચળું અને એક્સલ સતત ભ્રમણ કરે છે આ રીતે મોટર છે એ પોતાનું કાર્ય કરે છે બત્રીસમો પ્રશ્ન છે ઔદ્યોગિક વિદ્યુત મોટરની વિશેષ લાક્ષણિકતાઓ કઈ ઉદ્યોગોમાં જે વપરાય એની લાક્ષણિકતાઓની વાત આપણે અહીંયા કરવાની છે તો ઔદ્યોગિક મોટરમાં કાયમિક એટલે સતત ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે બરાબર અને કાયમી ચુંબક એટલે આમ તો સતત ચુંબકની અંદર જ એવી રચના ફિટ કરેલી હોય એમાં ચુંબક જ હોય તમે નાની રમકડાની જે મોટર આવે ને કાર એની અંદર એક નાની મોટર હોય તો એ મોટરને તમે ખોલશો એટલે એમાં કાયમી ચુંબક તમને જોવા મળશે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂચડામાં વાહક તારના આંટાઓની સંખ્યા વધુ હોય છે ઉદ્યોગો જે છે એની મોટરમાં જે આપણે વાત કરી એક ગૂંચડું છે એક આટાવાળું તો એમ અસંખ્ય આંટાઓ હોય છે બરાબર છે ઘણા બધા એમાં નરમ લોખંડના ગર્ભ પર ગૂંચડાને વીંટાળેલું હોય છે બરાબર નરમ લોખંડ હોય એનો ગર્ભ હોય એની ઉપર ગૂંચડું વીંટેલું હોય પ્રશ્ન તેત્રીસ આર્મેચર એટલે શું

મોટરના પાવરમાં વધારો થાય એટલે જેટલા આંટા વધારે એટલો પાવર વધારે પ્રશ્ન ચોત્રીસ વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગની ભૂમિકા શું છે વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગ કમ્યુટેટરની જેમ વર્તે છે અને તે ગુચડાના અડધા પરિભ્રમણ બાદ ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશાને ઉલટાવવાનું કાર્ય કરે છે વિદ્યુત પ્રવાહની દિશાને ઉલટાવવાના કારણે ગુચડાના ભ્રમણ માટે જવાબદાર બળ યુગ્મ યુગમાં એટલે જોડી એની દિશામાં કોઈ ફેરફાર નથી થતો પણ છે આ ગૂંચળાના છેડાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલવેનોમીટર સાથે જોડો આ છે જે દેખાય ને ગેલવેનોમીટર છે અત્યારે પ્રવાહ વહેતો નથી કેમ કારણ કે પહેલી સ્થિતિની આપણે વાત કરીશું પેલા શું કરવાનું છે કે એક ચુંબક લેવાનું એના ઉત્તર ધ્રુવને ગૂચડાના બી છેડા તરફ ગતિ કરાવવાનો એટલે ગેલ્વેનોમીટરનો દર્શક કાંટો જમણી બાજુ આવર્તન દર્શાવે જે ગૂંચડામાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે અહીંયા તમને દેખાય આમ ગતિ કરાવેલી બરાબર શરૂઆતમાં તો આ સ્થિતિ હોય સ્થિર જ્યારે ગઝિયા ચુંબકની ગતિ અટકી જાય એટલે તમે અહીંયા જોઈ શકો છો આ જે અત્યારે છે એમાં ગઝયો ચુંબક સ્થિર છે બરાબર અટકી ગયેલો છે તો એ ક્ષણે ગેલવેનો મીટરનો દર્શક કાંટો એટલે અહીંયા ઝીરો ઉપર છે કારણ કે ગેલવેનો મીટરમાં જીરો અહીંયા હોય આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ હોય છે એટલે આ જે આકૃતિ છે એ અહીંયા અને આ આકૃતિને અહીંયા આપણે સમજીશું ઓકે હવે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચડાથી દૂર લઈ જવાનો ત્યારે ગેલ્વેનોમીટરનો મીટરનો દર્શક કાંટો ડાબી બાજુ આવર્તન દર્શાવે અહીંયા તમે જોઈ શકો છો જે સૂચવે છે કે ગૂંચળામાં પહેલા કરતાં પ્રવાહ છે એની દિશા ઉલટાઈ જાય છે એટલે કે વિરુદ્ધ દિશામાં થઈ જાય છે પરંતુ હવે જો ગૂંચડાને ચુંબકની સાપેક્ષમાં આ ચુંબક છે એને સ્થિર રાખો અને ગૂંચળું છે એને ગતિ કરાવો એની નજીકમાં તો પણ આપણે જે આ ત્રણ પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે આમ જ્યારે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થાય એટલે એકબીજાની સરખામણીમાં ગતિ થાય ત્યારે ગૂંચડાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એના કારણે પરિપથમાં વિદ્યુત પ્રવાહ રચાય છે આ ઘટનાને વિદ્યુત ચુંબકી પ્રેરણ કહે છે